8 plus V3 શું છે? તમારે મિત્રો એક્ટિવ પેસિવ માં કઈ પણ શીખવું છે, કઈ પણ એટલે એક્ટિવ પેસિવ ને સમજવા છે, એક્ટિવ માંથી પેસિવ માં શીખવું છે, પેસિવ માંથી એક્ટિવ માં કરતા શીખવું છે, પરીક્ષામાં પૂછાયેલું છે કે ખાલી જગ્યા. યુ મસ્ટ નો ધીસ રૂલ 8 પ્લસ V3. આ 8 એટલે M is are was where be being and been 1 2 3 4 5 6 7 and 8 થઈ ગયા પ્લસ with 3. This is the key of PV. Passive voice ની આ નિશાની છે મિત્રો. Passive voice માટે શું જરૂરી છે? તો કે M is R પછી V3 હોઈ શકે, was where પછી પણ V3 હોઈ શકે, be being ને been પછી પણ V3 હોઈ શકે. અને ક્રિયાપદનું ત્રીજું રૂપ જ પેસિવમાં વપરાશે. ભૂલો ભલે બીજું બધું, V3ને ભૂલશો નહીં. ક્યાં? પેસિવ વોઇસમાં. અગણિત છે એના ઉપકાર. એટલે પેસિવ વોઇસ આવે તો એની સાથે કનેક્ટ કરો V3 PV V3 PV V3 PV V3 V3 V3. એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ, ભૂતકૃદંતનું રૂપ. જેમ કે આસ્ક, આસ્કડ, આસ્કડ. તો આ V3, જો કે અહીંયા તો બીજું ત્રીજું સરખા છે, પરંતુ આ ત્રીજું રૂપ આપણે ઈટ લઈએ. ઈટ, એટ અને ઈટન. તો આ ઈટન છે એ ત્રીજું રૂપ છે. પેસિવમાં આની જરૂર પડવાની છે. અને સાથે સાથે એક રિકમેન્ડેશન કરી દઉં કે ક્રિયાપદનો મારો એક અન્ય વિડીયો છે, જોઈ લેજો, કે મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંત, SES, ING, એ કયું રૂપ કયા કાળમાં વપરાય છે એનો બહુ સરસ મજાનો વિડીયો છે.